अवधूत चिंतन श्री गुरुदेव दत्त। सर्वे भक्तों ने मारा श्री गुरुदेव दत्त। आज नो विषय छे दत्त भावनी अवधूतनी उपस्थिति थी अनुभूति सुधी। कारण के जन दृष्टि थी त्यागे सिद्ध शरीर तोये सर्वांतर विषय रहे नित्य ए धीर। श्री गुरु लीलामृतना उपासना कांडना अध्याय नंबर 122 नो आ दोहरा नंबर 122 अपनने समझावे छे के पूज्य बापजी आजे पण आपणी आसपास ज छे अने सर्व प्रकारना अनिष्टोथी आपणू रक्षण करी सौनू कल्याण करी रह्या छे, जेनું જીવંત ઉદાહરણ આપણી દત્તબાવની છે। દત્તબાવનીની રચના પૂજ્ય બાપજીએ સૈજના સિદ્ધનાથ મહાદેવના મંદિરમાં કરી હતી। પૂજ્ય બાપજીના ભક્ત એવા શ્રી કમળાશંકરભાઈના પત્ની શ્રીમતી ધનલક્ષ્મીબેનની પિશાચ પીડા દૂર કરવાના હેતુથી આ સ્તોત્ર લખાયું હતું। તારીખ 4/2/1935 મહાસુદ એકમ અને સોમવારના રોજ દત્તબાવનીની રચના થઈ હતી। પૂજ્ય બાપજી હનુમાન ચાલીસા જેવું 40 લીટીનું એક સંકટમોચન સ્તોત્ર લખવા ઈચ્છતા હતા, પરંતુ સમાધિ અવસ્થામાં લખાયેલું આ સ્તોત્ર જ્યારે પૂરું થયું અને પંક્તિ ગણી તો તે 52 થઈ હતી। પૂજ્ય બાપજીએ તેમાંથી 12 લીટી ઘટાડવાનું પણ વિચાર્યું હતું, પરંતુ ઈશ્વર ઈચ્છાથી લખાયેલું આ સ્તોત્ર ગુરુવાર વર્ષના ગુરુવાર 52, શ્રી ગુરુચરિત્રના અધ્યાય 52 અને આપણા વર્ણ અક્ષરો પણ 52 એ ન્યાયે આપણને ભાવની મળી। દત્તભાવનીમાં શ્રી દત્ત ભગવાનની, શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુની અને શ્રી ઋષિ સરસ્વતી સ્વામી મહારાજની લીલાઓનું વર્ણન છે। શ્રી ગુરુચરિત્રનો ટૂંકસાર અને ગુજરાતી માલા મંત્ર કહીએ તો પણ વધુ પડતું તો નહીં જ કહેવાય। દત્તભાવનીનો આરંભ પણ જય શબ્દથી થાય છે અને તેનો અંત પણ જય શબ્દથી થાય છે। જય શબ્દ એ સત અને બ્રહ્મનો નિર્દેશ કરે છે, તે આશીર્વાદાત્મક પણ છે અને નમસ્કારાત્મક પણ છે। એ રીતે જોઈએ તો આ સ્તોત્ર એ શુભ મંગલકારી અને સર્વ સુખદાયી સ્તોત્ર છે। જ્યારે શરૂઆતમાં દત્તબાવની પુસ્તિકા રૂપે છપાઈ ત્યારે તેની કિંમત 2 પૈસા રાખવામાં આવી હતી। તે સમયે પરિવારના કેટલાક ભક્તો પુસ્તિકાની છપાઈનો ખર્ચ પોતે ઉપાડી સર્વને પુસ્તિકા વિનામૂલ્ય પ્રાપ્ત થાય તેવું ઈચ્છતા હતા। ત્યારે પૂજ્ય બાપજીએ એમ કહેલું કે જો મફતમાં મળશે તો તેનો ઉપયોગ ચણામમરાના પડીકા બાંધવામાં થશે, પણ જો કોઈ કિંમત ચૂકવીને લીધી હશે તો કોઈક દિવસ તે કિંમત વસૂલ કરવાના હેતુથી પણ પુસ્તિકા ખોલીને વાંચશે અને તેમ કરતાં તેનું જાણીએ અને અજાણીએ પણ કલ્યાણ જ થશે। આ રીતે જોઈએ તો દત્તબાવની એ ખૂબ જ મંગલકારી સ્તોત્ર છે અને સર્વ સુખદાયી છે। ગોવાલી બેટના એક બાળક કે જે પોતાના હાથમાં દત્તબાવની લઈને નર્મદા નદી પાર કરી ગયો હતો તે પ્રસંગ તો આપણે સૌ જાણીએ જ છીએ। તો અન્ય એક પ્રસંગમાં એવું હતું કે એક ભક્તે પૂજ્ય બાપજીને પ્રશ્ન પૂછ્યો કે હે બાપજી, મને દત્તબાવની કરવા છતાં પણ દાસી સિદ્ધિ તેની થાય, દુઃખ દારિદ્ર્ય તેના જાય એવી ફલશ્રુતિનો અનુભૂતિ નથી થતી। તેના જવાબમાં પૂજ્ય બાપજીએ એવું કહેલું કે જો તું જે અર્થમાં સમજે છે તે અર્થમાં આ પંક્તિ લખાઈ જ નથી। આ પંક્તિનો અર્થ એવો સમજવાનો છે કે જે દત્તબાવનીનો પાઠ કરશે તેની ઘરવાળી સિદ્ધિ થઈ જશે અને ઘરના કચરા પોતા વાસણ જેવા તમામ કામ સીધે સીધા કરવા મળશે। તને આવો અનુભવ નથી થયો? અને આજુબાજુ બેઠેલા સર્વે ભક્તો બાપજીની વિનોદવૃત્તિ જોઈને હસી પડ્યા હતા। દત્તબાવનીની રચનાને આજે લગભગ 86 વર્ષ પૂર્ણ થયા છે અને પૂજ્ય બાપજીને સ્થૂળ દેહે આપણી વચ્ચેથી વિદાય લીધાને આજે લગભગ 52 વર્ષ પૂર્ણ થઈ ગયા છે। ત્યારે રંગ પરિવારે દત્તબાવનીના 50 વર્ષ પૂર્ણ થયાની અને 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અનેક પ્રકારના વિવિધ કાર્યક્રમોથી કરી છે। દત્તબાવનીના અનેક સ્થળોએ સ્વાહાકાર પણ યોજાયા છે। પૂજ્ય બાપજીએ શ્રી બાલાજી તાંબેને દત્તબાવની મંત્ર સ્વરૂપે આપી હતી। તેઓ શ્રી આજે લોનાવાલાના પોતાના આશ્રમમાં આવનાર દર્દીઓ અને ભક્તોને પ્રથમ દત્તબાવનીનો પાઠ કરાવે છે અને પછી તેમના રોગો દૂર કરે છે। તે દત્તબાવનીની એક સફળતા જ છે। અમારા જેવા ભક્તો કે જેમણે પૂજ્ય બાપજીના સ્થૂળ દેહે દર્શન નથી કર્યા તેમને માટે તો એમ કહેવાય
કે દત્તબાવની એ સ્વયં બાપજી જ છે. દત્તબાવની જે સ્થળે પવિત્રતા જાળવીને અને ધૂપ દીપ સાથે દત્તબાવનીના સ્તોત્રનું સારંગ રાગમાં ગાન કરવામાં આવે છે તે સ્થળેથી ભૂત પ્રેત પિશાચ જેવા મલિન તત્વો દૂર થાય છે. તો પાઠ કરનારના મનમાં રહેલા કામ ક્રોધ મોહ મદ મત્સર જેવા અનિષ્ટ વૃત્તિઓ પણ દૂર થાય છે અને સર્વનું કલ્યાણ થાય છે. આપણને એવું લાગે છે કે જ્યાં દત્તબાવનીનું સારંગ રાગમાં પવિત્રતા જાળવીને પાઠ કરવામાં આવે ત્યાં પૂજ્ય બાપજી પોતે સ્વયં હાજર હોય છે તેવી પણ અનુભૂતિ થાય છે. શ્રદ્ધા ચાહે સો કરે એ માના સંદેહ, શ્રદ્ધા વિણ સઘળું વૃથા ચાણ નિશ્ચય એ. શ્રી ગુરુદેવ દત્ત.